તંત્રની અનેક પોલ ખોલનાર સામાજિક કાર્યકર ઇન્દ્રવદન રાઠોડ અને પંકજ પાટીલ પર માંજલપુર ખાતે 15-20 જેટલા અસામાજિક તત્વો દ્વારા હમલો કરવાની ઘટના બનવા પામી છે. શહેરમાં તંત્ર દ્વારા એવી ઘણી કામગીરીઓ થતી હોય છે જેમાં ભ્રષ્ટાચાર જોવા મળતો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ એ જોઈને અંજાન પણ બનતો હોય છે. કેમ કે દરેક વ્યક્તિ તંત્ર સામે લડવા સક્ષમ હોતો નથી. એની સામે તંત્રની પોલ ખોલનાર એવા ઘણા સામાજિક કાર્યકરો છે જે તંત્રની ભૂલો કે ભ્રષ્ટાચારનો ખુલ્લેઆમ વિરોધ કરતા હોય છે અને તેઓ સાથે અઘટિત ઘટનાઓ પણ બનતી હોય છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં તંત્રની અનેક પોલ ખોલનાર સામાજિક કાર્યકર ઇન્દ્રવદન રાઠોડ અને પંકજ પાટીલ પર માંજલપુર વિસ્તારમાં 15-20 લોકોએ લોખંડની પાઇપ દંડાથી હમલો કર્યો. ઇજાગ્રસ્ત ઇન્દ્રવદન રાઠોડ અને પંકજ પાટીલને હાલ સયાજીગંજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સંદર્ભે ફરિયાદ નોંધાવાઈ છે અને હમલો કેમ કરવામાં આવ્યો એ તપાસનો વિષય બન્યો છે. વડોદરા મહાનગરપાલિકાના સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરો દ્વારા મારે ઇન્દ્રવદન રાઠોડ અને પંકજ પાટીલ પર જમીન હમલો કરવામાં આવ્યો હતો. પંકજ પાટીલ દ્વારા સિક્યુરિટીના જવાનો જે કોન્ટ્રાક્ટરો ગેરરીતી કરે છે એની વિરુદ્ધ મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી હતી, સાથે સાથે નર્મદા ભવન શ્રમ આયુક્તની કચેરીમાં પણ ફરિયાદ કરી હતી. એની સુનાવણી થતાં સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે તમે પુરાવા સહિત અમને 14 તારીખે મળજો, એટલે નિયમ પ્રમાણે 7 તારીખે પગાર થઈ જવો જોઈએ, પરંતુ થયો નહોતો. એ બાબતમાં તપાસ કરવા માટે પંકજ પાટીલ મને લઈને આપણે 10 વાગે માંજલપુર અતિથિગૃહ વગરપુરા અતિથિગૃહ રોડ નંબર 17-18 કચેરીમાં ગયા હતા અને ત્યાંના સિક્યુરિટીના જવાનોને પૂછ્યું હતું કે તમને પગાર નથી રહેતું નહીં મળે, એમણે ના પાડી હતી. ત્યારબાદ અમે માંજલપુર આરોગ્ય કેન્દ્ર જૂનું ત્યાં પહોંચ્યા હતા. ત્યાં સિક્યુરિટીનો માણસ અંદર બાટલા પર ગેસના બાટલા પર રોટલી બનાવતો હતો, ફરજ બજાવવાનો પ્રશ્ન. અમને જોઈને તરત જ એમણે કોઈને ફોન કર્યો એટલે સિક્યુરિટી સિવિલ સિક્યુરિટીના ધ્રુવેશ યાદવ માર્શલ ગાડી લઈને 15-20 જણાનું ટોળું લઈને સૌથી પહેલાં તો મારો મોબાઈલ છીનવી લીધો હતો અને સાથે આવેલા લોકોએ લાકડા અને પ્લાસ્ટિકના પટ્ટા વડે મને અને પંકજ પાટીલને મારવાનું ચાલુ થઈ ગયું. હા, માંજલપુર આરોગ્ય કેન્દ્ર જૂનું સ્પંદન સોસાયટીની સામે ત્યાં બન્યો હતો. પંકજ પાટીલ ત્યાંથી નીકળી ગયો હતો અને મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીને જાણ કરતા પોલીસવાળા સાથે તરત આવ્યા હતા. ત્યાં હાજર કોન્ટ્રાક્ટના બધા માણસોને પકડીને રવાના થયા હતા.